વાલા ભાઈઓને બહેનો આપ સર્વને પ્રભુ ઈશુના પવિત્ર નામમાં લોગોસ્ટ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું આજનો નવો દિવસ પહેલી માર્ચ બે હજાર ચોવીસ ફેબ્રુઆરીનો આખો મહિનો પ્રભુએ પૂરો કરાવ્યો આખા મહિના દરમિયાન આપણા બધાની સંભાળ લીધી એ માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને આજે પહેલી માર્ચ બે હજાર ચોવીસ અને શુક્રવારનો આ દિવસ આજે જે પ્રોમિસ પ્રેરિતોના કૃત્ય છવ્વીસમો અધ્યાય અને ઓગણીસમી કલમ પ્રેરિતોના કૃત્ય છવ્વીસ અને ઓગણીસ ત્યાં પાઉલ કહે છે હે અગ્રીપા રાજા તે આકાશી દર્શન હું માન્યા વિના રહ્યો નહીં કારણ કે દેવે મને પસંદ કર્યો છે અને લોકોને પ્રભુ તરફ વાળવા સોંપ્યું છે બીજા અર્થમાં કે દેવે મને પસંદ કર્યો છે અને પસંદ કરવાનું કારણ એ છે કે હું બીજા લોકોને પ્રભુ ઈસુ તરફ લાવું હવે સાઉલ જે મંડળીનો સતાવનાર હતો પાછલા દિવસોમાં આપણે જોયું હતું તેને ઈશુએ દમસ્કના રોડ પર પકડ્યો એના મિત્રો સાથે ભલામણ પત્ર લઈને જતો હતો ખ્રિસ્તીઓની સતાવણી કરવા માટે અને એ વખતે સાઉલને પ્રભુ ઈશુએ દમસ્કના રોડ પર પસંદ કર્યો ત્યાર પછી એણે ઘણી બધી સેવા કરી અને સેવા કરતાં કેટલાક યહૂદીઓએ એનો વિરોધ પણ કર્યો અત્યાર સુધી ખ્રિસ્તીઓની સતાવણી કરતો હતો અને હવે તો એ બાજુ થઈ ગયો ખ્રિસ્તનો થઈ ગયો અને એને પકડવામાં આવ્યો સાઉલને સાઉલને પકડીને અગ્રીપા રાજાની આગળ ન્યાય કરાવવા માટે ઊભો કર્યો પ્રેરિતના કૃત્ય છવ્વીસમાં અધ્યાયમાં એ બાબત લખી છે ત્યારે આ પાઉલે પોતાની સાક્ષી આપી કે હે અગ્રીપા રાજા હું તો ચુસ્ત ફરોશી હતો ધાર્મિક બાબતોમાં કોઈ પણ રીતે સમાધાન ના કરું એવો હતો અને આ પંથના વિશે ઈસુ વિશે અને ઈસુના લોકો વિશે મારે તો ઘણું બધું કરવું હતું એ તો બધું મારું આયોજન હતું પણ જ્યારે આકાશી દર્શન મને દમસ્કના રોડ પર થયું તો એ માન્યા વગર હું રહ્યો નહીં અને મેં બધી બાબતો મૂકી દીધી અને ઈશુની પાછળ ચાલ્યો છું ઈશુની પાછળ ચાલું છું હવે આ જ લોકો મને તમારી આગળ ન્યાય કરાવવા માટે ઊભો કર્યો છે મારો વાંક કયો છે કે મારો ગુનો કયો છે મેં કંઈ ખોટું કામ કર્યું નથી પણ અહીં આગળ કહે છે કે ઈશુએ મને તેડ્યો છે બોલાવ્યો છે તો હે અગ્રીપા રાજા એ દર્શન હું માન્યા વગર રહ્યો નહીં મારે માનવું જ પડ્યું મેં સ્વીકારી લીધું અને અત્યારે હવે હું સહન પણ કરું છું દમસ્કના રોડ પર જે આકાશી સૌદર્શન થયું આકાશી દર્શન થયું અવાજ સંભળાયો કે સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે અને કહેવામાં આવ્યું કે પ્રભુ તું કોણ છે સાઉલે પૂછ્યું તો કે હું ઈસુ છું જેને તું સતાવે છે મેં તને ક્યાં સતાવે છે બીજા અર્થમાં પ્રભુ એવું કહેવામાં તું મારા લોકને સતાવે છે એટલે મને સતાવે છે ને હવે એ ઈસુને મને જવાબદારી સોંપી છે મારે ઈસુનો પ્રચાર કરવાનો છે ઈસુ વિશે ઘણું બધું સહન કરવાનું છે ઈશુના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવાની છે મારા દ્વારા ઘણા બધા વિદેશીઓ ઈસુની પાસે આવે ઘણા બધા વિદેશીઓને મારે સુવાર્તા આપવાની છે અને મારા દ્વારા ઘણા બધા પાપીઓ પાછા ફરશે આ પ્રોમિસ છે પ્રભુએ મને પસંદ કર્યો એની પાછળનો હેતુ આ છે મારો કોઈ અંગત સ્વાર્થ નથી પ્રભુએ મને પસંદ કર્યો છે એના મહિમાને માટે તો હે અગ્રીપા રાજા એ બાબત હું સ્વીકારી લઉં છું મારે સહન કરવાનું છે તો સહન કરીશ પણ ઈશુના રાજ્યની વૃદ્ધિના માટે મારા પ્રયત્નો રહેશે મારા દ્વારા વિદેશીઓમાં હું સુવાર્તા પ્રગટ કરીશ અને આપણે આ સાઉલ એટલે કે પાઉલ વિશે જાણીએ છીએ કે એણે ત્રણ મુસાફરી કરી ત્રણ મુસાફરી દ્વારા ઘણી બધી મંડળીઓ સ્થાપી ઘણા બધા લોકોને પ્રભુ ઈશુની ઓળખમાં લાવ્યો કારણ કે ઈશ્વરે એ હેતુ માટે એને બોલાવેલો અને પ્રોમિસ આપેલું તારે રાજાઓ આગળ ઊભું રહેવું પડશે અને આ અગ્રીપાર રાજા આગળ ઉભો રહ્યો તારે મારા મારો પ્રચાર કરવો પડશે અને સુવાર્તા પ્રચાર કર્યો મિશનરી કાર્ય કર્યું ત્યારે એ બાબત અહીંયા આ પ્રોમિસમાં આપણને જોવા મળે છે હે અગ્રીપા રાજા એ આકાશી દર્શન હું માન્યા વિન્યા રહ્યો નહીં કારણ કે દેવે મને પસંદ કર્યો છે લોકોની આગળ પ્રભુનું વચન લાવવાનું છે પાપીઓની આગળ પ્રભુનું વચન લાવીને તેઓને પ્રભુ તરફ ફેરવવાના છે એક જગ્યાએ પાઉલ કહે છે જો કે હું પાપીઓમાં મુખ્ય પાપી છું પણ પ્રભુએ જે પ્રોમિસ આપ્યું છે એ પ્રોમિસ તો હું પૂરું કરું છું પ્રભુનું આપેલું પ્રોમિસ મારા જીવનમાં પૂરું થયું છે અને પ્રભુએ પૂરું કર્યું છે ત્યારે પ્રભુનો આપણે પણ આભાર માનીએ છીએ કે આપણને પસંદ કર્યા છે ચોક્કસ એના મહિમાને માટે એના સેવા કાર્યને માટે એના રાજ્યની વૃદ્ધિને માટે ત્યારે આ પ્રોમિસ પ્રભુ સર્વ રીતે આપણને આશીર્વાદિત કરે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે નવો દિવસ નવું પ્રોમિસ પ્રભુ તમે સર્વ રીતે આશીર્વાદિત કરો એ વિનંતી અને પ્રાર્થના અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈશ્વરના નામે સાંભળો અને માન્ય કરો આમેન